શિક્ષક કોઈ દિવસ સાધારણ ન હોવાનું તેનું ઉદાહરણ પૂરું પાડતા બગસરાના જૂના જાજરિયા પ્રાથમિક શાળા. અહીંયા શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને તમામ શૈક્ષણિક કીટ પૂરી પાડવામાં આવે છે, સાથે પૌષ્ટિક ભોજન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શું છે સમગ્ર હકીકત જોઈએ આ ખાસ અહેવાલમાં. આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે બગસરા તાલુકાની જૂના ઝાંઝરિયા પ્રાથમિક શાળાના છે. અહીંયા શાળાના આચાર્ય કાંતિભાઈ ચૌહાણના માર્ગદર્શન અન્વયે સારા સ્ટાફ દ્વારા શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ શાળામાં 1-8 વર્ગો ચાલે છે, જેમાં કુલ 76 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સરકારની વિવિધ યોજના જેમાં 12 વાટિકાથી લઈ 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ શાળાના શિક્ષિકા બહેન હંસાબેન ટાંક દ્વારા વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાને રાખી તમામ શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં પેન્સિલ, નોટબુક, સ્લેટ, કંપાસ, સ્કૂલ બેગ સહિત વિદ્યાર્થીને ફી આપવામાં આવે છે. તદુપરાંત બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે મહિનામાં 2 વાર પૌષ્ટિક ભોજન કરાવે છે, તેમજ સરકારને ધ્યાનમાં મધ્યાહ્ન ભોજનમાં બાળકોને દર અઠવાડિયે 2 વખત પૌષ્ટિક સુખડી અપાઈ રહી છે. અત્યારે અહીં શાળામાં કુલ 5 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. ગામલોકોમાં પણ સારી એવી ભાવનાઓ જોવા મળેલ. અશોક મણવર, ZSTV, અમરેલી.